વિરમદાનું સ્વાગત છે. અમદાવાદમાં વિદ્યા સહાયકોની ભરતી માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભરતીના ફોર્મ વેરિફિકેશનમાં અવ્યવસ્થાનો આક્ષેપ થયો છે. યોગ્ય વ્યવસ્થા કરવા ટેટના ઉમેદવારોની માંગ છે. 16 ફેબ્રુઆરી સુધી ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ફોર્મ સ્વીકારવા ઓછા કર્મચારીઓ હોવાનો આક્ષેપ છે. 3300 જગ્યા માટે રાજ્યભરમાં થઈ રહી છે ભરતી. છેલ્લા 2-3 દિવસથી સર્વર ચાલતું નથી અને વિદ્યાર્થીઓને ધક્કા ખાવા પડે છે, તો એમની એવી માગણી છે કે સરકાર આના પર ધ્યાન આપી અને તારીખમાં વધારો કરી આપે તો અમારા સોલ્યુશન આવે. અને આમાં ડોક્યુમેન્ટ ઘણા પડતા અપલોડ કરવા આ ટાઈમે માગેલા છે. તો એક ફોર્મ ભરવા મેક્સિમમ 1.5 કલાક થી 1 કલાક નીકળી જાય છે. કાલના ધક્કા ખાઉં છું પણ સર્વર ડાઉન હોવાના કારણે હજુ ફોર્મ ભરાઈ રહેતા નથી, એટલા માટે હું સરકારને વિનંતી કરું છું કે ફોર્મ ભરવા માટે થોડો ટાઈમ વધારે આપે. લાંબા સમય બાદ વિદ્યા સહાયકની ભરતી સામે આવી છે. 3300થી વધુ ઉપરાંત બેઠકો માટે ભરતી શરૂ કરવામાં આવી છે, તેનું ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે. ત્યારે અરવલ્લી જિલ્લાનું મુખ્યમથક મોડાસા શહેરના તમને દ્રશ્યો સીધા બતાવીશ છે. ખાસ કરીને જે ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, સર્વર જે પ્રકારે સ્લો થઈ રહ્યું છે તેના કારણે આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે. મહત્વની બાબત એ છે કે લાખો વિદ્યાર્થીઓ એવા છે, જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ફોર્મ ભરવા માટે તો આવી રહ્યા છે પરંતુ સર્વર કામગીરી નહીં કરવાના કારણે દિવસ દરમિયાન એકાદ ફોર્મ પણ ભરાતું નથી. ત્યારે જ્યારે ફોર્મમાં ભરવા જઈ છે, સર્વર યોગ્ય હોય છે, ત્યારે એક ફોર્મ ભરતા 1 કલાકનો સમય થાય છે. તેવા સંજોગોમાં જે છેલ્લી તારીખ આપવામાં આવી છે 15 ફેબ્રુઆરી, તે તારીખ લંબાવવામાં આવે તેવી માગણી જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે અનેક ઇંતજાર બાદ જ્યારે આ વિદ્યા સહાયકની ભરતી સામે આવે છે, તેવા સંજોગોમાં તારીખ લંબાવાય તેવી માગણી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, News 18 Gujarati, અરવલ્લી. કેનેડામાં ક્યુબેક પ્રાંતમાં આવેલા મોન્ટ્રીયલમાં 3 કોલેજોને બંધ કરી દેવામાં આવતા વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. આ 3 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એડમિશન લેતા પહેલા કોઈ પણ કોલેજનો ઇતિહાસ તપાસવો હવે જરૂરી બની ગયો છે. ત્યાં ગયા પછી કોલેજને લઈ ઊભી થતી સમસ્યા ગંભીર બની જાય છે. ભારતીય એજન્ટ દ્વારા ચલાવાતા આ કોલેજો પાસે ત્યાં પૂરતા ડોક્યુમેન્ટ ના હોવાથી સમસ્યા સર્જાય હોવાનું જાણવા મળ્યું છે. કેનેડામાં હાલમાં વડોદરાના 5,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. કેનેડાના ક્યુબેક પ્રાંતના મોન્ટ્રીયલની 3 કોલેજો CCSQ કોલેજ ઓફ એરિસ્ટાયર એમ અને અન્ય કોલેજ જે છે તેને તાળા વાગી ગયા છે. અંદાજે 2,000 કરતા વધારે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે, જેમાં ગુજરાતના 100થી વધારે વિદ્યાર્થીઓ પૈકી 10 જેટલા વડોદરાના છે. ગુજરાતી વિદ્યાર્થીઓ ટોરેન્ટો, આલ્બર્ટાના, કેલગરી અને એન્ડમોન્ટન, સસ્કાચેવન અને રેજીના જેવા શહેરોમાં વધુ જાય છે. બ્રિટિશ કોલંબિયા, વેન્કુવરમાં પંજાબી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ મોન્ટ્રીયલ ક્વિબેકની જે 3 કોલેજ કે યુનિવર્સિટીની જે આ ઘટના બની છે એ ખૂબ શોકિંગ ઘટના છે અને એમાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટો ખાસ કરીને ગુજરાતથી અને પંજાબથી ઘણા સફર થયા છે. અને આને આપણે કેવી રીતે રોકી શકીએ, આ આપણા માટે એક વોર્નિંગ છે, ચેતવણી છે. આ કેનેડા ધ બેસ્ટ ડેસ્ટિનેશન છે, કેનેડા જવાની ગેલછા છે, કેનેડા માટે આપણે આંધળી દોટ મૂકીએ છીએ, પણ આપણા સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ માટે, આપણા વિદ્યાર્થીઓના વાલી માટે આ ચેતવણી એક વોર્નિંગ છે. વેરિફિકેશન કરીને મોકલાવો. કેનેડામાં ઘણી બધી સંસ્થાઓ છે, એના થ્રુ તમે વેરીફાઈ કરી શકો છો. તમારા સગા સંબંધી મિત્રો હશે એના થ્રુ બી તમે વેરીફાઈ કરી શકો છો. અને બીજું, આ જે સ્ટુડન્ટોને જે આ તકલીફ થઈ છે, મારું એટલું કહેવાનું છે, સ્ટુડન્ટ હેવ ધ રાઇટ્સ. અને જો કેનેડિયન ગવર્મેન્ટ જોડે એ લોકો આના માટે ફાઇટ કરી શકે છે, એના પોતાના રાઇટ છે. અને મને ખાતરી છે કે આપણે ઇન્ડિયન હાઈ કમિશન ઓફ ઇન્ડિયા ઇન ઓટોવા એ બી આમાં માટે સ્ટ્રોંગ પગલાં લેશે. આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ કે ઇન્ડિયન હાઈ કમિશન વિલ બી ટેકિંગ અ અગ્રેસિવ સ્ટેપ વોટ એવર હેપન ટુ અવર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ. પણ ફરીથી કહું છું કે આપણા વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ એક ચેતવણી છે, એક વોર્નિંગ છે કે આંધળી દોટ ના નાખો કેનેડાની. બધા વેરિફિકેશનને બધું કરો અને આ જ વસ્તુ તમે વિચાર કરી અને આગળ વધજો, એવી જ મારી નમ્ર વિનંતી છે. ਦੁੱਖੀ ਚੱਕ ਦਿਆਂਗੇ।
समाचारों पर नजर करिए। वडोदरा ट्रैफिक पुलिस से ट्रैफिक ना नियमों अंगे